કેશોદ વેરાવળ નેશનલ હાઈવેમાં ખાડાઓથી વાહન ચાલકો પરેશાન. જૂનાગઢથી સોમનાથ તરફ જતા વાહન ચાલકો કેશોદથી પસાર થતા સમયે રસ્તાઓમાં ખાડા હોવાથી વાહન ચાલકો પરેશાન. ટોલ ટેક્સ પૂરો ઉઘરાવા છતાં પૂરતી સુવિધાઓ ન પાતા લોકોમાં રોષ. કેશોદથી જૂનાગઢ તરફ અને કેશોદથી સોમનાથ તરફ જતા નેશનલ હાઈવેમાં ખાડાઓ પડેલ હોય, અનેક જગ્યાએ રોડમાં વરસાદના કારણે ધોવાણ થયેલ હોય, ખાડાઓમાં પાણી ભરાયેલ રહેતા હોય, વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. કેશોદ નજીક કુવાદોઈ ટોલ નાકેથી જૂનાગઢ તરફ અને સોમનાથ તરફ જવા માટે વાહનો પસાર થતા હોય, ટોલ ટેક્સ પૂરો વસૂલવામાં આવતો હોય છે, પણ રોડની પૂરતી સુવિધાઓ આપવામાં આવતી નથી. તાજેતરમાં જ રાજ્ય કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ જાહેરાત કરી આગામી 1 તારીખથી 10 તારીખ સુધી માર્ગ મરામત અભિયાન શરૂ કરવા જઈ રહ્યા છે, જેમાં ખરાબ ખાડાઓવાળા રોડના ફોટાઓ પાડી વોટ્સએપ કરવાનું અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ અભિયાન કેટલું સાર્થક થશે તો આવનારો સમય જ બતાવશે, પણ હાલ બિસ્માર રોડથી વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યા છે. તેમજ કેશોદના ચંદીગઢના પાટિયા પાસે આવેલ ઓવરબ્રિજ ઉપર લાંબા સમયથી દિવસ રાત સ્ટ્રીટ લાઇટો ચાલુ રહેતી હોય, જે બાબતે પણ હાઈવે ઓથોરિટી સામે રોષ જોવા મળી રહ્યો છે. ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ. હું સમીરભાઈ પાચાણી, કેશોદ શહેર કોંગ્રેસ પ્રમુખ. આજે આપણે નેશનલ હાઈવે આપણા વેરાવળથી સોમનાથ તરફ જે જઈ રહ્યા હોય તે નેશનલ હાઈવેને અત્યારે આપણે ઊભા છીએ. હાલમાં અહીંની સ્થિતિ જે વાહન વ્યવહારો જોતા ખૂબ મોટા પ્રમાણમાં અહીંથી ને વાહનની અવર જવર થતી હોય, અને કેશોદનો આર્દ સમો આ વિસ્તાર, પરંતુ અત્યારે જે આપ જોઈ શકો છો તમામ જગ્યાએ ખાડા ખબડા પડી ગયા છે. આજે કેટલી વખત અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા કંઈ કહેવામાં કરવામાં આવ્યું નથી, પરંતુ હાલમાં જે આપણા માનની નવા મુખ્યમંત્રી શ્રી તેમજ આ માર્ગ અને મકાન વ્યવહારના મંત્રી શ્રી દ્વારા જે વાત કરવામાં આવી કે આ ખાડા પૂરતી અભિયાન, પરંતુ આ અભિયાનમાં પણ એક ખરેખર એમની એક સારી સોચ અને સારા વિચાર એક વિરોધ પક્ષ તરીકે અમે બિરદાવીએ છીએ, પરંતુ આ ખાડાઓ ક્યારે બુરાશે? ખાસ તો એ માટે અત્યારે આ જોવાનું એ છે કે ખરેખર આ ચોમાસાના દિવસો વયા જાય પછી ખાડા બુરવાના છે, એટલે વહેલામાં વહેલી તકે આ ખાડાઓ બુરવામાં આવે. અને બીજી મારે વાત એક મહત્ત્વની છે કે અત્યારે અમારે અહીંયા ગાડોઈ ટોલ નાકા પાસે આજે વર્ષોથી જે કેશોદની જનતાનો મુખ્ય પ્રશ્ન કે 20 કિલોમીટરની ત્રિજ્યામાં આવવા છતાં પણ કેશોદના વાહન ચાલકો પાસેથી ટોલ ઉઘરાવવામાં આવે છે. આ ખાડા તો નેશનલ હાઈવે ઓથોરિટીઓને પણ રજૂઆત કરવા છતાં તે પણ ખાડા રિપેર તો કરતા નથી, પરંતુ ટોલ પૂરેપૂરો લે છે. એટલે બે વર્ષ પહેલાં આ માટેનું મોટું આંદોલન પણ કરવામાં આવ્યું હતું, પરંતુ આજે નેશનલ હાઈવે ઓથોરિટીવાળા તરફથી કોઈ પણ ધ્યાન દેવામાં નથી આવતું. ત્યારે મુખ્ય વિરોધ પક્ષ તરીકે અમે આ સરકાર પાસે અપીલ કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે આ ખાડાઓ બુરવામાં આવે, લોકોના જાન માલ અને નુકસાન થતું અને વાહનોને નુકસાન થતું બચાવવા માટે થઈ, અને ખાસ તો મારી આ એક અપીલ છે. અને બીજું, આજ આપ જોઈ શકો છો કે અત્યારે આ કેટલા સમયથી એકાદ વર્ષથી આ નેશનલ હાઈવેની લાઇટો સતત દિવસ અને રાત ચાલુ રહી છે. કેટલી જનતાના રૂપિયાનો કેટલા રૂપિયાનો જે આ બગાડ થાય છે, આ બગાડ માટે પણ હું સરકારશ્રીને વિનંતી કરું છું કે આપ પ્રથમ ખોટે ખોટી વાતો વાહિયાત વાતો નહીં પરંતુ નક્કર કામ કરી અને લોકો સમક્ષ જવું જોઈએ. ખોટે ખોટા ખાડા પૂરવા